લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે જુહાપુરા અને સરખેજ મત વિસ્તારમાં. આમ તો આ મત વિસ્તાર જે છે તે ગાંધીનગર લોકસભા બેઠકમાં આવે છે અને લોકસભા બેઠક ગાંધીનગરમાં કેવી મુસ્લિમ મતદારો જે છે તેઓને કેવી સમસ્યા છે, ખાસ કરીને તેઓ કેવા ઉમેદવાર ઈચ્છે છે અને કેવી સરકાર તેઓ ઈચ્છે છે તે તમામ મુદ્દાઓ પર જાણીશું. મુસ્લિમ મતદારોનો મત, મતદારોના મતમાં આજે છે મુસ્લિમ મતદારો સાથે વાતચીત કરવા માટે જુહાપુરા મત વિસ્તારમાં આપણે પહોંચ્યા છીએ. જુહાપુરા વિસ્તાર જે છે આ કેટલીક મહિલાઓ જે છે કે અહીંયા જે ફ્રૂટ લઈ રહી છે મહિલાઓ પાસેથી જાણીશું. બેન, લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું કહેશો, કેવી ખાસ કરીને આશા અપેક્ષા છે? આશા અને અપેક્ષા તો અમે બધું ઘણું બધું રાખીએ છીએ. એમ સૌથી પહેલાં તો મોંઘવારી હટવી જોઈએ. આજે મહિલાઓની અંદર કે જે આ ઘરની અંદર રસોડું ચલાવતી એ લોકોને ઘણી બધી તકલીફો પડેલી છે. દાળ છે, ગેસના બાટલા છે, તેલ છે, અનાજ છે, શાકભાજી છે, દવાઓ છે, બધી એકદમ અતિશય મોંઘી છે. આજ હકીકતમાં જે 10,000 રૂપિયા કમાતો હોય એને તો મકાન ભાડાનું હોય તો બિચારો ભાડું ભણે કે એની છોકરીની ફી ભરે કે પછી આ મોંઘવારીમાં પોતાનું ખાવાનું ખાય. અને જે તમે વાત કરો છો ત્યારે ઇલેક્શન નજીક આવી ગયું છે. અમારા વિસ્તારના રોડ રસ્તાના લાઈટો ને ઘણું બધું બાકી છે, પાણીના ટાંકાઓ પણ ઘણી જગ્યાએ બાકી. બેન, બેન આપણી સાથે છે. બેન, કયા એમપી છે, સાંસદ કયા છે તમારા વિસ્તારમાં? પણ સાહેબ, અહીં વિસ્તારમાં કઈ અમારે ને કઈ સવલત નથી, પાણીની નથી. પાણી માટે ગરમી આવે છે, હવે આવતા દિવસોમાં ગરમીમાં લોકો આટલા બધા હેરાન થઈ રહ્યા છે. ટેન્કર મંગાવે છે તો 2-3 ટેન્કર આવે છે, એમાં કઈ આખા વસ્તીમાં ટેન્કર પૂરાતા નથી, એટલી તકલીફ પાણીની છે. અને બધે જુવાપુરામાં જ્યારથી જુવાપુરા બન્યું છે ત્યારથી તકલીફો વેઠી રહ્યા છે લોકો. સમસ્યાઓ છે અત્યારે, હવે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે શું જોઈને તમે કેવા ઉમેદવાર જોઈને વોટ આપશો? અમારે એવું ઉમેદવાર છે કે અમારે મતલબ બધું સરસ કામ હોવું જોઈએ કે ગરીબ વસ્તીને સાચવીને ચાલે, બરાબર. ગરીબ જે છે, ગરીબોનું જે જોવે તેવી સરકાર જે છે, તેવા ઉમેદવાર અને તેવી સરકાર જે છે તે લોકો ઈચ્છી રહ્યા છે. તો કેટલાક મતદારો અહીંયા પણ બેઠા છે અને તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને ઇલેક્શન આવી રહ્યું છે, શું આશા અપેક્ષા છે, ખાસ જે લોકસભાનું ઇલેક્શન છે? ઇલેક્શનની આશા અપેક્ષા તો એ જ છે કે આમ પબ્લિક મોંઘવારીમાં જે મરી રહી છે એ મોંઘવારી દૂર થાય, ચાહે કોઈ પણ પક્ષ આવે, પણ ગરીબ પબ્લિક પછી જે નાના રોજગારવાળા જે માણસો છે એ લોકોનું કલ્યાણ થાય, પછી કંઈક એમના બેનિફિટ થાય એવી આશા અમે લોકો સેવી રહ્યા છે કે આપણો જે આપણો દેશ છે, આપણું જે ઇન્ડિયા, આ ઇલેક્શનથી નાનો વર્ગ જો ઊંચો આવશે તો આપણા દેશનો ઉદ્ધાર સારામાં સારો. કેવો ઉમેદવાર પસંદ કરશો? ઉમેદવાર લોક લાગણીને સમજી શકે, બધા પ્રશ્નોની વાચા આપી શકે અને સારું એવું કામ કરી શકે એવા ઉમેદવારની અમારે ઈચ્છા છે. અન્ય મતદારો પણ આપણી સાથે છે, શું કહેશો, ખાસ ચાચા ક્યાં કહેંગે, ચુનાવ આ રહા હૈ, કેસા મહેંગાઈ ભી લગ રહી હૈ, મહેંગાઈ હૈ ક્યાં? મહેંગાઈ હૈ અભી થોડી, બહુ મહેંગાઈ હોને થી પબ્લિક હેરાન હૈ. અભી ફ્રૂટ પબ્લિક ખા નહીં શકતી, પહેલે 30 રૂપિયા કિલો ચાકુ ચીકુ દે, અભી 80 રૂપિયે, કેલા 20 રૂપિયા ડઝન દે, અભી 40 રૂપિયા ડઝન. ઇલેક્શન આ રહા હૈ, કેસ ક્યાં સોચ કે આપ વોટ ડાલેંગે? વોટ યે સોચ કે ડાલેંગે કે અગર જો હમારા મહેંગવારી કા સમાધાન કરને વાલા હોય ઉસ તરફ દાદા યોગ્ય જઈએ. બિલકુલ, કેટલાક મતદારો જે છે તે અહીંયા પણ છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. જે વોટિંગ કરવા માટે જે મતદારો જે વોટ કરવા માટે જાય છે ત્યારે તેઓ પાસેથી, જે મહિલાઓ જે અહીંયા બેઠી છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. જે છે મહિલાઓ જે છે તેઓ પાસેથી જાણીશું કેવો ઉમેદવાર જોઈએ, ખાસ જે ઇલેક્શન છે આવી રહ્યું છે. રાહુલ ગાંધી જૈસા હમકો ઉમેદવાર ચાહીએ. ક્યું રાહુલ ગાંધી? ક્યું કે વો હર કામ અચ્છે સે કરતે હેંગે. આપ ક્યા કહેંગે? રાહુલ ગાંધી જે બેન કહે રહે હૈ કે 72,000 દેને કા વાદા કિયા હૈ, ક્યા કહેંગે, યે નિભા પાયેંગે વાત? હા, નિભા પાયેંગે. રાહુલ ગાંધી જો વાદા કરતે વો નિભાતે ને. હા, સહી બાત હૈ ને. ક્યા કહેંગે આપ? હમારે ઘર મે પાણી કી તકલીફ, હમારે એરિયા મે દેખો રોડ નહીં હૈ, રોડ ભી નહીં હૈ હમારે એરિયા મે, પાણી કી તકલીફ તો હોગો પર લાઇટ કી તકલીફ નહીં હૈ. ક્યા કહેંગે? ચુનાવ આ રહા હૈ, કેસા ઉમેદવાર પસંદ કરેંગે, કેસા નેતા ચાહીએ? રાહુલ ગાંધી જૈસા. ક્યું રાહુલ ગાંધી? वो एक अच्छे इंसान है राहुल गांधी. अच्छे इंसान से क्या हो पाएगा? सब कुछ हो पाएगा, रोड, नल,
सब चीज आएंगे। जो हर जगह पानी की तकलीफ है, कोई भी कॉर्पोरेशन वाला करता है काम, ये बताइए हमारी सुनवाई होती है नहीं होती? हमारी समस्याओ छे तेने कारणे लोको जे छे परेशान छे, कारण के आ जे जुहापुरा अने જે સરખેજ વિસ્તાર છે કે ત્યાં સ્થાનિક સમસ્યાઓ સૌથી વધારે હોય છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અહીંના લોકોએ કોર્ટમાં પણ જવું પડતું હોય છે, ત્યારે ભાઈ આપણી સાથે છે, શું કહેશો? ખાસ ઇલેક્શન આવી રહ્યું છે, કેવો નેતા પસંદ કરો? ખાસ કરીને તો લોકસભાનું ઇલેક્શન છે, તમે એક વાત ખાસ કહેવા માંગીએ છીએ કે અમારો વિસ્તાર ગાંધીનગર મત વિસ્તારમાં આવે છે અને અહીંયા લોકસભામાં અડવાણી સાહેબ જીતતા આવ્યા છે, પણ અત્યારે જે અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે તો ખાસ કરીને અમારી અપેક્ષા એ જ હોય કે અમારા વિસ્તારમાં વિકાસ હોવો જોઈએ અને અહીંયા ટ્રાફિકની સમસ્યા ઘણી જ ગંભીર છે. યુપીએ સરકાર જ્યારે હતી ત્યારે જુહાપુરામાં બ્રિજ પાસ થઈ ગયેલો, પણ જ્યારે ભાજપ સરકાર કેન્દ્રમાં બેઠી ત્યારથી અમારો બ્રિજ કેમ કેન્સલ કરવામાં આવ્યો છે કારણ અમે પૂછવા માંગીએ છીએ. અને જે કંઈ ઉમેદવાર આવે, ભાજપનો આવે કે કોંગ્રેસનો આવે, પણ બધાને સાથે લઈને ચાલે એવા ઉમેદવારને અમે ગણીએ છીએ, એમને આવકાર આપીએ છીએ. કે પાંચ વર્ષમાં શું માનો છો તમારા વિસ્તારમાં વિકાસ થયો છે? બિલકુલ વિકાસ થયો નથી. અમારા ત્યાં કોઈ ગ્રાન્ટ વપરાતી નથી. અમારા ત્યાં તમે લોકો ખુદ જોઈ શકો છો ટ્રાફિકનો સમસ્યા છે, બીજા રોડ સરસ નથી. બરાબર, અમે એ જ કહીએ છીએ કોઈ બી આવે ઉમેદવાર, જીતીને આવે લોકસભાના સાંસદ, અમારા ત્યાં ગ્રાન્ટ વાપરે, થોડો વિકાસ કરે, બસ એ જ અમારી અપેક્ષા છે. જીત્યા પછી સાંસદ તમારા વિસ્તારમાં આવે છે ખરા? તો એ ક્યારે દેખાયા નથી, એની તો બહુ મોટી બૂમ પણ પડી હતી. એ ક્યારેક સંસદમાં પણ આના મુદ્દાઓ ઉપાડ્યા હોય એવું ક્યાંક નજરે જડ્યું નથી. તો હવે અપેક્ષા એવી છે કે જો આવે તો સારા વ્યક્તિ ચૂંટાઈને આવે ને એ લોકો સારી રીતે કામ કરે અહીંયા, અને આ એરિયાને પણ સૌનો સાથ સૌનો વિકાસ જેવી રીતે એ લોકોનો નારો છે, તો જો જે પણ આવે, ભાજપ આવે કે કોંગ્રેસ આવે, પણ એ લોકો કામ કરીને આપે એ સારી અને પ્રાથમિકતા રહેવાની. અનેક જે મુદ્દાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક સંસદમાં ઉઠાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે, શું કહેશો? વચનોની ભરમાર બંને પક્ષો આપતા હોય છે, શું વચનો પૂરા થાય છે? ના, વચનો પૂરા થતા જ નથી. જનતાને લુભાવવાના કામો કરે છે પણ વચન કોઈ પૂરા નથી કરતું. મોદી સરકારે 15 લાખ આપવાની વાત કરી હતી, રાહુલ ગાંધીએ 72 હજાર આપવાની વાત કરી. હવે એ તો રાહુલ આવે ત્યારની વાત છે, પણ 15 લાખ તો કોઈના ખાતામાં આવ્યા નથી ને મોંઘવાળી વધી ગઈ છે, લોકો ત્રાસી ગયા છે. સ્થાનિક અગ્રણી પણ હાજીભાઈ આપણી સાથે છે, શું કહેશો? આજે દેશમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી ફક્ત જુમલાઓની સરકાર છે. સાથે સાથે આજે અમે કહીશું, જ્યારે કોંગ્રેસ એ 72 હજારની વાત કરી છે તો અમે એ વિચારીએ છીએ, અમે કહીએ છીએ કે અમારો વોટ કોઈ ગરીબને 75 હજાર મળતા હોય તો અમારો વોટ ફક્ત કોંગ્રેસ જ હશે. અને સાથે સાથે માઇનોરિટી આયોગ જે સેન્ટ્રલમાં જે દરજ્જો છે, માઇનોરિટી અફેરનો માઇનોરિટી મિનિસ્ટર છે, એ રીતે આ માઇનોરિટી આયોગ હોવો જોઈએ, માઇનોરિટી પંચ હોવી જોઈએ. માઇનોરિટી માટે કાયદો બનાવવાની વાત જે છે તે જે છે સ્થાનિક મતદારો કરી રહ્યા છે. ભાઈ આપણી સાથે જે ઇલેક્શન આવી રહ્યું છે, કેવા નેતા ખાસ કરીને પસંદ કરશો? નેતા એવા હોવા જોઈએ કે આપણે જે ખેડૂતો અને અત્યારે જે આત્મહત્યા ને એ બધા કરે ને એનું સોલ્યુશન આવવું જોઈએ. બેરોજગારીને રોજગારી મળવી જોઈએ, અને વિદ્યાર્થી શું કે બેરોજગાર શિક્ષણ લઈને બી એમને રોજગારી મળતી નથી. એ સિવાય જે આઉટ કન્ટ્રીમાં અમુક જે એવા નિયમો છે કે જે રોજગારી શિક્ષણ મેળવે એ લોકોને ટોટલી રોજગારી ચાલુ. રાહુલ ગાંધીએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં 10 લાખ યુવાનોને રોજગારી આપવાની જે વાત કરી છે, શું માનો છો? કોંગ્રેસની સરકાર આવશે તો એ શક્ય બનશે ખરું એવું લાગે છે? હાલમાં તો પોસિબિલિટી છે, અને એનું કારણ કે આઉટસાઇડમાં જે ઉદ્યોગો ને એ બધા આવે, પહેલાં એ લોકો વચન આપે છે કે અમે આપશું, પછી કોઈ આપતું નથી. એટલે એ લોકોને જે સીટને સિલેક્ટ થઈ જાય પછી કોઈ મતલબ દેખાતા બી નથી, એટલે એ તો મુશ્કેલ બાબત છે અને એ રીતનું છે, એટલે એ થોડું તકલીફવાળું છે. બિલકુલ, વચનોની ભરમાર તો થાય છે પરંતુ વચનો છે તે સરકાર ચૂંટાયા પછી તે પૂરા થતા નથી. ભાઈ જે છે ચાની કીટલી પર ભાઈ ચા બનાવી રહ્યા છે, શું કહેશો? જે ઇલેક્શન આવી રહ્યું છે, શું મુદ્દાઓ છે ખાસ કરીને સ્થાનિક જે મુદ્દાઓ જે છે સ્પર્શતા મુદ્દાઓ? શું કહો મુદ્દા મને કે ખાસ કરીને કેવી સરકાર ઈચ્છે? ખા પીવાનું પાણી થઈ પડે છે, ખા પીવા મોંઘવાઈ પડે છે. મોંઘવાઈ છે, બહુ મોંઘવારી છે. મોંઘવારી છે. શું શું મોંઘું છે? બધું મોંઘું જ છે ને, જે વસ્તુ દૂધ શક્કર
તો ખાસ કરીને જે છે તમામ જે છે મુદ્દાઓ તો જે છે પરંતુ તે ફૂલફિલ થતા નથી અને લોકો જે છે તે કહી રહ્યા છે કે જે પણ સરકાર આવે પરંતુ સ્થાનિક મુદ્દાઓ જે છે મતદારોનો મત મેળવી રહ્યા છે. ખાસ કરીને જુહાપુરા મત વિસ્તાર જે છે જુહાપુરા વિસ્તારમાં આપ જે આ વિસ્તાર જે જોઈ રહ્યા છો તે ખૂબ જ ગરીબ વિસ્તાર છે. લોકો જે છે તે મજદૂરી કરી અને રિક્ષા ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે તેઓને કેટલી તકલીફ પડતી હોય છે અને ખાસ કરીને ઇલેક્શનમાં જ્યારે પણ ઉમેદવાર અહીંયા ઊભા રહે છે પરિચિત પછી તેમની જે આશા અપેક્ષાઓ જે છે તે ઉમેદવારો છે કે જે કંઈ સરકાર છે તે પૂરી કરી શકે છે કે કેમ તે જાણવા માટે લોકો પાસેથી જાણીશું. શું કહેશો ઇલેક્શન આવી રહ્યું છે કેવી સરકાર ઈચ્છો છો? સરકાર જો સારી આવે તો સારો, નકર પછી શું અત્યારે બેકારીમાં બેકારી બધું નીકળી જાય છે અને મોંઘવારીમાં કંઈ પૂરું થતું નહીં. એક બાજુ હેરાનગતિ થાય, એક બાજુ કોઈ ધંધા રોજગાર ના હોય અને ગરીબી વસ્તી બધું વધતું જાય છે મોંઘવારીમાં. એટલે અમારે પછી ગુજરાન કેવી ચલાવવા મોંઘવારી રિક્ષા ચલાવો? હા, રિક્ષા ચલાવો. એવી તકલીફ પડે છે? તકલીફ પડે છે, હેરાનગતિ હોય છે, આમાં ચેકિંગ હોય છે, લાયસન્સ લાવો, પીયુસી લાવો, ગાડી મૂકી દો, હવે ધંધો થયો ના હોય કાંથી 5-5 હજાર રૂપિયા ભરવા માટે. સીએનજી મોંઘું થયું, સીએનજી 95 રૂપિયાના ભાવનું સીએનજી થયું, એમાં પંપવાળા 2 રૂપિયાનો કટ મારે જાય. એવા ઉમેદવાર ખાસ કરીને તમારા ઉમેદવાર અહીંયા જે તમારા મત વિસ્તારમાં ઉમેદવાર આવે છે ચૂંટાયા પછી? આવે નથી આવતા, કોઈ દી આવે ના આવે નક્કી રહી, આપણું કામ પતી જાય પછી એ ભલે ને આપણે ભલે. અહીંયા લોકો જે છે જે લોકો મતદારો છે તેઓની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો ઇલેક્શન આવી રહ્યું છે કેવો ઉમેદવાર જોઈએ? ખાસ સારો ઉમેદવાર જોઈએ છે અને સરસ જોઈએ છે, જે આપણા આપણા અમદાવાદનું આપણા ગુજરાતનું બધું વિકાસ થાય અને સારું થાય. હમણાં મોંઘવારી એટલી બધી વધી ગઈ છે ને કે અમે લોકો કેવી રીતે ગુજારા ચલાવીએ છીએ અમારું મન જાણીએ છીએ. અમે જ્યારે અહીંયાથી બહાર નીકળીએ છીએ રિક્ષા લઈને તો પછી બધા પોલીસવાળાને બધા બહુ હેરાન કરે છે. શું ભણેલા? અમે એસએસસી પાસ છું હું, તો પણ આપણે રિક્ષા ચલાવવાનું છે અને એમાં જ ગુજારા કરવાનું છે. બધું લાયસન્સ પીવીસી બધું હોય છે, પણ એમાં બધું રિક્ષાવાળા એ પોલીસવાળા બધા હેરાન કરે અને કેવી રીતે ધંધો કરવાનું અને મોંઘવારી કેટલી છે એ જુઓ, બહુ મોંઘવારી છે. મોંઘવારી માટે તો ગુજરાન ચાલતું નથી. આ રિક્ષા ચલાવો છો તો ગુજરાન તો કેવી રીતે ચલાવવાનું? આ તો 200-300 રૂપિયા તો હાલત ખરાબ થઈ જાય છે, એવું પોઝિશન થઈ ગઈ. રાહુલ ગાંધીએ 72,000 જે લોકો બેરોજગાર હોય તો તેમને 72,000 રૂપિયા વર્ષે આપવાનું જે વચન આપ્યું છે, શું માનો છો પૂરું થાય એવું લાગે છે? એ તો સરકાર આવે પછી પૂરું થાય એવું લાગે છે એમને? એ તો સરકાર આવે એ પછી વાત થાય, પછી એ તો પછી જોવાની વાત છે કે શું સાચો છે અને કોણ ખોટો છે, એ તો પછી એની વાત ઉપર એ છે ડિપેન્ડ. અત્યારે ખાલી વચન લાગે છે? અત્યારે તો વચન લાગે છે એવું લાગે છે મને. ભાઈ આપણી સાથે છે, શું કહેશો કેવો ઉમેદવાર પસંદ કરશો? ઇલેક્શન આવી રહ્યું છે, શું જોઈને વોટ આપશો? ખાસ કરીને કેવો ઉમેદવાર જોઈએ? એક વાર અહીં આવીને લડીને જતા રહેજે, પછી 5 વર્ષ અહીં જોવા બી નથી આવતા અને આજે આટલા વર્ષો થઈ ગયા છે, આટલો મોટો વિસ્તાર છે, પણ આર્થિક સુવિધાઓ જે માણસને મળવી જોઈએ, પાણી ગટર રોડ લાઈન બરાબર, આટલો મોટો વિસ્તાર છે. તમે પોતે જોઈ શકો છો કે સરખેજથી લગાવીને વિશાલા ટાવર સુધી તમને એક જાહેર શૌચાલય જેવું બી જોવા નહીં મળે. અને અહીં પાણીની સતત તકલીફ છે, ગટર લાઇનોની તકલીફ છે, સ્ટ્રીટ લાઇટો નથી, અમુક વિસ્તારોમાં ઘણી બધી તકલીફો પડે છે. સરકારે તો ગામડે ગામડે શૌચાલય બનાવેલા છે, એ વાત તમારી કરી છે, પણ તમે અત્યારે પોતે સર્ચ કરી શકો છો કે સરખેજથી માંડીને આ મેઇન હાઈવે ઉપર એક બી તમને જાહેર શૌચાલય જોવા નહીં મળે, એ હું ગેરંટીની સાથે બીટ મારીને કહું છું. એટલે અમારે એવા ઉમેદવાર જોઈએ જે ગરીબ પબ્લિકને સાથે લઈને ચાલે, એમના પ્રશ્નો જે બી છે એ પ્રશ્નોનો હલ કરે. ઓકે, શું માનો છો ઉમેદવાર શું વિચારીને વોટ આપશો આ વખતે ઇલેક્શન? અમે તો એક જ વિચાર કરીશું કે જે પણ નેતા આવે એ પ્રજાના પ્રશ્નનો ઉકેલ કરે, કોઈ ધર્મ જાતિને ના જુએ, બરાબર, માઇનોરિટી પર ધ્યાન આપે. અહીંયા માઇનોરિટી પર કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નહીં, કોઈ સુવિધા આપવામાં આવતી નથી, બરાબર. અહીંયાને અમારું એક જ કહે કે માઇનોરિટીને આગળ માઇનોરિટીને લઈને ચાલે સરકાર. બિલકુલ, તો લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આ વિસ્તાર છે માઇનોરિટી વિસ્તાર છે, તો માઇનોરિટી વિસ્તારને પણ સુવિધા મળવી જોઈએ. ભાઈ આપણી સાથે છે, શું કહેશો? સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની. અહીંયા ટ્રાફિકનું નિવારણ વર્ષોથી થતું જ નથી, અમે બહુ હેરાન પરેશાન છીએ. પાણી નથી, તકલીફો છે સોસાયટીમાં, રોડ બરાબર નથી, સ્ટ્રીટ લાઇટો સળગે છે, અઠવાડિયો ધક્કો ખાઈએ તારે ચાલુ કરવામાં આવે છે.
બહુ બહુ તકલીફો તો ઘણી છે. અચ્છા, ગત વર્ષ ના જે પણ ઇલેક્શન રહ્યા, જે ગત ટર્મના જે જે ઉમેદવાર ચૂંટાય છે પછી આવે છે ખરા મત વિસ્તારમાં? જોયા જ નથી, પછી આજ સુધી જોયા જ નથી કે કોણ ઉમેદવાર છે અને કોણ હતું. આ વખતે શું માનો છો, કેવા ઉમેદવાર પસંદ કરશો? જે અમારું કામ કરે એ ઉમેદવાર પસંદ થાય, સારો ઉમેદવાર હશે અને અમે વોટ આપીશું. તો સારો ઉમેદવાર અને જે જનતાનું સાંભળે અને જનતાના કામ કરે તેવો ઉમેદવાર જોઈએ છે. અન્ય મતદારો જે છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે જે જે છે આ વિસ્તાર જે છે તે માઇનોરિટી વિસ્તાર છે, મુસ્લિમ મતદારો છે, અને તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. ઇલેક્શન આવી રહ્યું છે કાકા, શું લાગે છે આ વખતનું ઇલેક્શન કઈ રીતે જુઓ છો? ખાસ કરીને આમાં કંઈ જોવા જેવું છે નહીં ખાસ. ઇલેક્શન તો એ પહેલાં જેવું જ થવાનું છે બરાબર. અમને તો એવું લાગે છે કે બહુમતી ભાજપની જ આવવાની છે, કેમ કે મોંઘવારી વધતી જાય છે અને આમદની બધી ઓછી થતી જાય છે, આવક આવતી નથી અને દિવસે દિવસે મોંઘવારી વધતી, ગરીબ વધારે ગરીબ થતો જાય છે. એમાં પછી કંઈ થતું નથી. રિક્ષાવાળો બિચારો હું આખો દિવસ મહેનત કરે, એની રોજી રોટી ચાલે છે. તમારા વિસ્તારમાં વિકાસ થયો છે 5 વર્ષમાં એવું લાગે છે? છેલ્લા વિસ્તારમાં અમારા વિસ્તારમાં કોઈ વિકાસ થયો નથી. ઉપરથી જે સારા રોડ હતા એ બી ખરાબ થઈ ગયા છે, ગટર લાઈનો બી ઉભરાઈ છે. નેતાઓ સાંભળે છે ખરું તમારું? અમને મ્યુનિસિપાલિટીવાળા સાંભળે, કાર્યકર્તાઓ, પણ અમુક બીજા જે હોય એને બી જો થોડું ધ્યાન રાખવું જોઈએ ને એમ. ઓકે ભાઈ, આપણી સાથે છે. ખાસ કરીને રોજગારીનો મુદ્દાની જે વાત કરીએ કે રોજગારી જે છે, શું લાગે છે આટલી બેરોજગારી છે દેશમાં, તો કેવી સરકાર જે છે તમે ઈચ્છો છો કે જે રોજગારી પૂરી પાડી શકે? સર, કોંગ્રેસની સરકાર આવે તો રોજગારી પૂરી પાડી શકે. અત્યારે કમાઈ ઓછી છે, રિક્ષાવાળાની પોઝિશન ખરાબ છે, બધા ધંધાવાળાઓ બધા રોવે છે, એટલે બધાને રોજગારી વધે એવું મારી ઈચ્છા છે. કેમ તમે કેમ એવું કઈ રીતે કહી શકો છો કે કોંગ્રેસની સરકાર આવશે તો રોજગારી વધશે? કેમ કે 10 વર્ષ જેવા થઈ ગયા છે, ભાજપ સરકારે પણ કશું કર્યું નથી. કોંગ્રેસ નવી સરકાર આવે તો આપણું કંઈ થાય ઉદ્ધાર, આગળ વધીએ આપણે, એ મારી ઈચ્છા છે. બિલકુલ. તો ક્યાંક ને ક્યાંક જે છે લોકો જે છે તે રોજગારી ઈચ્છી રહ્યા છે, બેરોજગારી જે છે તે દૂર થવાની વાત જે છે. હવે અન્ય જે છે વિસ્તાર જે છે આ વિસ્તારમાં અન્ય લોકો જે છે કે અહીંયા સૌથી વધારે લોકો એકત્રિત થતા હોય છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, ઇલેક્શન આવી રહ્યું છે, કેવો ઉમેદવાર પસંદ કરશો ને કેવું, એવા કયા મુદ્દાઓ છે કે જેને ધ્યાનમાં રાખીને તમે વોટ કરશો? એમાં એવું છે કે અમારા વિસ્તાર બહુ ઉપેક્ષિત વિસ્તાર ગણાય છે, જુહાપુર અમદાવાદનો, અને અહીંયા 7-8 લાખની મુસ્લિમ લઘુમતી વસ્તી છે અહીંયા. તો અહીંયા પણ કોઈ પણ સાંસદ કોઈ દિવસ આવ્યા નથી અત્યાર સુધી. અને આપણા આ વિસ્તારને આ લોકો કોઈ સ્કૂલ નથી, ગ્રાન્ટવાળી સ્કૂલ નથી અહીંયા. અહીંયા રોડ રસ્તા બહુ ખરાબ રહે છે, અહીંયા ટ્રાફિકની સમસ્યા રહે છે, અને અહીંયા વોટરની બહુ પ્રોબ્લેમ છે, પાણી સપ્લાય નથી હોતું અહીંયા. બીજું અહીંયા આટલો મોટો એરિયો છે, અહીંયા કોઈ ગાર્ડન કે આવું કંઈક એક્ટિવિટી કોઈ સોસાયટી તરફથી કંઈ બનાવવામાં આવી નથી અત્યાર સુધી. અને બીજું આમાં એવું છે કે આ જે અમારા જે સાંસદ છે અહીંયા, આ સુધી એમનું કોઈ નામ પણ કોઈ જાણતું નથી અહીંયા. એટલે આવી રીતે આ લોકો કોઈ દિવસ આવતા નથી અહીંયા, અને જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે વોટ માંગવા બધા આવે છે, પણ આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ કરતા જ નથી. અને આ જો અમારો એરિયા તમે જોશો તો અહીંયા બહુ ગીચ વસ્તી છે. વચનોની ભરમાર ક્યાંક ને ક્યાંક થાય છે, તમામ જે પક્ષો હોય પોતાની વચનોની ભરમાર કરતા હોય છે, વચનો આપતા હોય છે. શું કહેશો? એ તો વચનો જ રહે છે, આજ સુધી ઇમ્પ્લિમેન્ટેશન કંઈ થયું નથી એમના વચનોનું. અહીંયા અમારે સાંસદ સભ્ય છે પણ કોઈ દિવસ એમને ખબર જ નહીં જુહાપુરા ક્યાં છે, આ વિસ્તાર ક્યાં છે, એમને મેપ પર ખબર નહીં. આવ્યા છે ખરા એક વાર ચૂંટાયા, આજ સુધી આવ્યા જ નથી. તમારા વિસ્તારમાં કામ કર્યા નથી અહીંના અહીંના ઉમેદવાર? કશું નથી કર્યું, કશું નહીં. કોઈ એ અલ્લાહના ભરોસે ચાલે છે. આજે જે છે પોઝિશન એ અલ્લાહના ભરોસે જ અમે ચાલીએ છીએ, કોઈના ઉપર ભરોસો રાખતા નથી. સ્થાનિક લોકો જે છે અલ્લાહના ભરોસે અહીંયા જીવી રહ્યા હોય તેવું જણાવી રહ્યા છે. શું કહેશો, ઇલેક્શન આવી રહ્યું છે,
કેવો ઉમેદવાર પસંદ? ઇલેક્શન આપણે આવી રહ્યું છે એ વાત સાચી, પણ ઇલેક્શનના ટાઈમે જ આપણા લોકો આપણે વોટ લેવા આવે છે, તે પછી કોઈ પણ જાતનું અહીંયા આપણે અમને કોઈ પણ જાતની સુવિધા નથી હતી. આ આપણે આ જે રીતે સાહેબે કીધું 5 થી 6 લાખની વસ્તી છે, 5 થી 6 લાખની વસ્તીની અંદર અહીંયા 5 થી 6 લાખની વસ્તીની અંદર જુવાપુરા સરખેજના અંદર અમને અત્યાર સુધીની અંદર કોઈ પણ સુવિધા નથી. ગટન લેનથી મળીને કોઈ વધારે પડતું તમારે જોવું હોય તો સાંજે અહીંયા તમારે આપણે જે ફતેવાડીથી લઈને આપણે સરખેજને સરખેજ સુધી આપણે વિશાલના અંદર ટ્રાફિક જોવો કે કોઈમાં કોઈ પેશન્ટ કદાચ આપણે આવ્યું હોય તો એ પેશન્ટને 1.5 કિલોમીટરના અંદર લઈ જવાના અંદર ઓછામાં ઓછી 1 કલાક થાય એટલું બધું આપણે ટ્રાફિક થાય. તે છતાં સ્વચ્છતાની વાત કરીએ, શું વિસ્તારમાં સ્વચ્છતા છે? કોઈ જાતની સ્વચ્છતા નથી, કોઈ સુવિધા નથી. આ તમે સામે જ દેખાય છો, અહીંયા આગળ ઊભા છો, આ એટલે અહીંયા આગળ કોઈ જાતની કોઈ સુવિધા આપવામાં આવતી નથી. એને સ્વચ્છતા તો ખાસ કરીને બીજો સમસ્યા પાણીની છે, ગાર્ડન નથી, કોઈ જાતની સ્કૂલ સરકારી સ્કૂલોની કોઈ છે જ નહીં, સરકારી સ્કૂલ નથી અહીંયા આગળ છે, પણ એને કોઈ ધ્યાન આપવાવાળું નથી એના ઉપર, એટલે બધું ચાલે જાય છે, રામ ભરોસે ચાલે જાય. બસ જે આટલી બધી વસ્તીના હિસાબે જે જરૂરત છે એ કોઈ છે જ નહીં. કોર્પોરેશનની સ્કૂલો તો છે પરંતુ સુવિધા નથી તેવું ભાઈ કહી રહ્યા છે. આ ભાઈ આપણી સાથે છે, શું કહેશો? જે સ્થાનિક મુદ્દાઓ જે છે તે તો છે જ, સાથે સાથે ઇલેક્શન આવી રહ્યું છે, કેવો નેતા પસંદ કરશો તમે? અત્યારે અમે યંગ ઉમેદવાર પસંદ કરીએ છીએ, કોઈ બી જે અમારા રાહુલ ગાંધી જે છે તે અત્યારે યુવાની સાથે છે, યુવાઓની. તો જે લોકો જે કહી રહ્યા છે કે જે ઉમેદવાર જે છે અહીંયાથી ચૂંટાઈને આવ્યા પછી તે અહીંયા મુલાકાત પણ લેતા નથી, એટલે અહીંના લોકો જે ઈચ્છી રહ્યા છે કે સ્થાનિક જે પ્રશ્નો જે છે તેને વાચા આપવા માટે એવો ઉમેદવાર તેઓ પસંદ કરે, અને એવી સરકાર તેઓને જોઈએ છે કે જે લઘુમતી જે લોકો જે છે તો તેઓને પણ સુરક્ષા પૂરી પાડે, તેઓને પણ સુવિધા પૂરી પાડે. કેમેરામેન કલ્પેશ જોશી સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.